નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં આપણો સબ્જેક્ટ છે થર્મલ અને હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ઇલેક્ટ્રિકલ એનર્જીનું ઉત્પાદન તો એ વિશે આપણે વધુ માહિતી મેળવીશું ઇલેક્ટ્રિકલ એનર્જીના ઉત્પાદન વિશે સમજીએ એના પહેલાં ઉર્જા શું છે એ આપણે જાણી લઈએ ઉર્જા ના છે એટલે કે ઊર્જા ના તો પેદા કરી શકાય છે ના તેનો નાશ કરી શકાય છે તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે છે આ જ રીતે ઇલેક્ટ્રિકલ એનર્જીનું પણ ઉત્પાદન શક્ય નથી ના તેનો નાશ શક્ય છે તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ જ શક્ય છે જેના વિશે હવે આપણે આગળ જોઈશું ઇલેક્ટ્રિકલ ઉર્જા ઉત્પન્ન કરવાના બે પ્રકાર છે કન્વેન્શનલ એનર્જી સોર્સમાંથી અને નોન કન્વેન્શનલ એનર્જી સોર્સમાંથી કન્વેન્શનલ એનર્જી સોર્સ એટલે કે નેચરમાંથી જ મળતા એનર્જી સોર્સ પરંતુ ખૂટી જાય તેવા એનર્જી સોર્સ જેવા કે ગેસ પેટ્રોલિયમ પાણી વગેરે પાણી એ અખૂટ છે પણ ઘણી વખત જગ્યાની અભાવે ખૂટી પણ શકે છે નોન કન્વેન્શનલ મેથડ એટલે કે ઉર્જાના અખૂટ સ્ત્રોતો જેવા કે પવન સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા વગેરે કન્વેન્શનલ મેથડમાં પ્રાઇમ મૂવર્સનો ઉપયોગ થાય છે નોન કન્વેન્શનલ મેથડમાં પ્રાઇમ મૂવર્સનો ઉપયોગ થતો નથી જેવા કે પેટ્રોલ ડીઝલ ગેસ એન્જિન સ્ટીમ ગેસ તથા હાઇડ્રોટર્બાઈન્સ આ નોન કન્વેન્શનલ મેથડમાં ઉપયોગ થતા નથી પરંતુ કન્વેન્શનલ મેથડમાં તેનો ઉપયોગ જરૂરી બને છે કન્વેન્શનલ એનર્જી સોર્સનું ઉદાહરણ આપણે જોઈશું તો એનું પહેલું ઉદાહરણ છે થર્મલ પાવર પ્લાન્ટ જે કોલસા ગેસ અથવા ઓઇલ દ્વારા ચાલે છે બીજું છે હાઇડ્રો પાવર પ્લાન્ટ જે પાણીના વહેતા સ્ત્રોત દ્વારા ચાલે છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે ન્યુક્લિયર ઉર્જા એટલે કે યુરેનિયમ દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા દ્વારા ચાલે છે નોન કન્વેશનલ એનર્જી સોર્સિસ એટલે કે ઉર્જાના આખું જ સ્રોતો જેમાં પહેલું ઉદાહરણ છે વિન્ડ પાવર પ્લાન્ટ જે પવન ઊર્જા દ્વારા ચાલે છે પવન ચક્કી દ્વારા આપણે ઇલેક્ટ્રિકલ ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ સોલાર પાવર પ્લાન્ટ જે સૂર્યની ઊર્જા દ્વારા સિલિકોન ચિપ્સ મારફતે આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી આપે છે જીઓ પાવર પ્લાન્ટ જેમાં પૃથ્વીના પેટાળમાં રહેલા લાવા અને તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા દ્વારા આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળી રહે છે ટાઈડર પાવર પ્લાન્ટ એટલે કે દરિયાના મોજા દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા સતત વહેણના કારણે દરિયાના મોજામાં જનરેટર મૂકવામાં આવતા તેના દ્વારા આપણને ઇલેક્ટ્રિકલ ઉર્જા મળી રહે છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ એ ગતિ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વહેતા પાણીમાંથી ઉત્પન્ન થતી ગતિ ઉર્જા જેના મારફતે આપણને ઇલેક્ટ્રિકલ ઉર્જા મળી રહે છે હવે એક આપણે ઉર્જા ચક્ર જોઈ લઈએ કે ઇલેક્ટ્રિકલ એનર્જી કઈ રીતે ઉત્પન્ન થાય છે સૌ પ્રથમ સૂર્યમાંથી આવતી ઉષ્મા ઉર્જા તેના દ્વારા પાણીમાંથી ઉત્પન્ન થતી વરાળ એ વરાળ ઉપર જઈને ઠંડુ સ્વરૂપ વાદળ સ્વરૂપે ધારણ કરે છે અને તેમાંથી વરસાદના પાણી સ્વરૂપે આપણને નદી કે નાળામાં પાણી મળી રહે છે ને પાણીની ગતિ ઉર્જાના આધારે ટર્બાઇન ફરવામાં આવે છે અને ટર્બાઇનમાંથી આપણને ઇલેક્ટ્રિકલ ઉર્જા મળે છે હાઇડ્રોપાવર પ્લાન્ટનો એક વ્યૂ તમને બતાવી દઉં તો તમને દેખાશે રિઝર્વ જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તેની ફરતે એક ડેમ બાંધેલો હોય છે જેના દ્વારા પાણીનો ત્યાં સંગ્રહ થઈ શકે છે ડેમની અંદરથી એક પેનસ્ટોક આપેલો હોય છે જ્યાં પાણીની ગતિ આપણને મળી શકે છે અને પેનસ્ટોકના અંતે એક ટર્બાઈન આપેલું હોય છે પાણીની ગતિ ઉર્જાના આધારે ટર્બાઇન ફરે છે અને ટર્બાઇનની સાથે કનેક્ટેડ જનરેટર એ પણ ફરવા લાગે છે અને જનરેટરમાંથી આપણને ઇલેક્ટ્રિકલ ઉર્જા મળી રહે છે અહીંયા તમે જોશો રિઝર્વર જ્યાં પાણીનો સંગ્રહ થાય છે ડેમ છે જે પાણીને સ્થગિત કરે છે પેનસ્ટોક જ્યાંથી પાણી ટર્બાઇન સુધી પહોંચે છે ટર્બાઇન ટર્બાઇનના શ્રાફ્ટ સાથે જનરેટર કનેક્ટેડ હોય છે જનરેટર સાથે ટ્રાન્સફોર્મર કનેક્ટેડ હોય છે અને ટ્રાન્સફોર્મર સાથે પાવર લાઇન્સ કનેક્ટેડ હોય છે અને ટર્બાઇન ને ફરતે ફરી રહેલું પાણી વધ્યા બાદ આઉટસ્ટોક આઉટફ્લો ખાતે બહાર નીકળી જાય છે એક એનિમેટેડ વ્યૂ તમને બતાવી દઉં તો તમે જોઈ શકશો કે હેડપોન્ટમાંથી પાણીનો પ્રવાહ સતત વહે છે પેન્ટસ્ટોકમાંથી ટર્બાઇન તરફ લઈ જાય છે અને ટર્બાઇન જોડે કનેક્ટેડ જનરેટર મૂવમેન્ટ પર આવવાથી જ ફરવા લાગે છે અને જનરેટર ફરતા જ તેમાંથી ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિકલ એનર્જી એ આપણને મળી રહે છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું વર્ગીકરણ પહેલું છે પાણીની ઊંચાઈના આધારે વર્ગીકરણ જેમાં ત્રણસો મીટર અથવા ત્રણસો મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા પ્લાન્ટને આપણે કહીશું હાઈ હેડ પ્લાન્ટ્સ સાહીઠથી ત્રણસો મીટરની ઊંચાઈ ધરાવતા પ્લાન્ટને આપણે કહીશું મીડિયમ હેડ પ્લાન્ટ્સ તથા સાહીઠ મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા પ્લાન્ટને આપણે કહીશું લો હેડ પ્લાન્ટ પાણીની સ્થિતિના આધારે વર્ગીકરણ જેમાં પહેલું છે રન ઓફ રિવર પાવર પ્લાન્ટ્સ વિધાઉટ પોન્ડેજ કે જેમાં સીધું જ નદીના સંપર્કમાં લઈ નદીના વહેતા પાણી દ્વારા જ ઇલેક્ટ્રિકલ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે જેમાં કોઈ રિઝર્વર કે પોન્ડેજ હોતું નથી બીજો ભાગ છે રન ઓફ રિવર પાવર પ્લાન્ટ્સ વિથ પોન્ડેજ કે જેમાં વહેતા પાણી તો ખરું જ પણ એક તળાવ સ્વરૂપે પાણીને સ્થિર કરવામાં આવે છે જો વહેતા પાણીમાં થોડી કચાસ આવે અથવા થોડું ઓછાપણું આવે તો પોન્ડેજમાંથી રહેલું પાણી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને રિઝર્વ પાવર પ્લાન્ટ જે હમણાં આપણે જોયું જેમાં ડેમ બાંધવામાં આવે છે અને ડેમમાંથી રિઝર્વમાંથી સીધું જ પાણી ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવે છે લોડના આધારે વર્ગીકરણ બેઝ લોડ પાવર પ્લાન્ટ જેમાં સીધું પાણીના બેઝ પરથી જ પાણી લેવામાં આવે એટલે કે નદીમાંથી વહેતું પાણી જ સીધું લેવામાં આવે તો તેને કહીશું બેઝ લોડ પાવર પ્લાન્ટ બીજું છે પીક લોડ પાવર પ્લાન્ટ જેમાં પાણીનું પીક લેવલ એટલે મેક્સિમમ ઊંચાઈથી પાણીને સંપર્કમાં લેવામાં આવે જેમ કે ડેમમાં રાખેલું પાણી જેની વધારે ઊંચાઈના કારણે પાણીની ગતિ આપણને વધારે મળી રહે છે તો એવા પ્લાન્ટને કહીશું પીક લોડ પાવર પ્લાન્ટ રન ઓફ રિવર પાવર પ્લાન્ટ એ બેઝ લોડ પાવર પ્લાન્ટમાં આવશે જ્યારે રન ઓફ રિવર પાવર પ્લાન્ટ વિથ પોન્ડેજ અને રિઝર્વ વાયર એ પીક લોડ પાવર પ્લાન્ટમાં આવશે હવે આપણે એક વિડિયો નિહાળીશું તમે જોઈ શકો છો કે ડેમ તમને દેખાય છે બાંધેલો ડેમની બાજુમાં રિઝર્વ વાયર છે તમે જોઈ શકશો જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવેલો છે આ ડેમ છે અને ડેમની અંદરથી એક સ્ટોક કરવામાં આવે છે અને સીધો ટર્બાઇન સાથે સંપર્કમાં હોય છે આ દેખાય છે પેનસ્ટોક છે અને આ છે ટર્બાઇન પાણીનું વહેણના લીધે ટર્બાઇન ફરે છે અને ટર્બાઈનના સાફ્ટ સાથે કનેક્ટેડ જનરેટર ફરે છે અને જનરેટરમાંથી આપણને ઇલેક્ટ્રિકલ ઉર્જા મળી રહે છે અને ટર્બાઇન દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યા બાદ વધારાનું પાણી આઉટલેટ દ્વારા બહાર નીકળવામાં આવે છે જેનો સિંચાઈ અથવા અન્ય ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ બહાર પાણી નીકળી રહ્યું છે આઉટલેટ દ્વારા હાઈડ્રોપાવર પ્લાન્ટનું ટોપ વ્યૂ છે તમને દેખાઈ રહ્યો છે તે નદી નદીને આડે બાંધેલો બંધ હાઇડ્રોપાવર પ્લાન્ટના ફાયદા પહેલાંમાં પહેલું બનાવવામાં સરળ છે ખૂબ જ મજબૂતાઈ ધરાવતો છે તથા લો મેન્ટેનન્સ ધરાવતો પાવર પ્લાન્ટ છે પાવર પ્લાન્ટ તરત જ કામમાં લઈ શકાય છે તેમાં કોઈ પણ મુશ્કેલી વિના તમે લોડ બદલી શકો છો હાઇડ્રોપાવર પ્લાન્ટની રનિંગ કોસ્ટ ખૂબ જ ઓછી હોય છે હાઇડ્રોપાવર પ્લાન્ટમાં કોઈપણ બર્તણની જરૂર નથી જેવા કે ગેસ કોલસો વગેરે પાણીના સીધા સંપર્કમાં જ હોય છે અને તેના દ્વારા જ ઇલેક્ટ્રિકલ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે ટર્બાઇન ચલાવવા માં પછી વાપર્યા પછી પાણી જે વધેલું હોય છે તેનું પાણીની સિંચાઈ અથવા ખેતી માટે તમે ઉપયોગમાં લઈ શકો છો હાઇડ્રોપાવર પ્લાન્ટના ગેરફાયદા જનરેટર સિવિલ એન્જિનિયરિંગ વર્ક વગેરે કામના કારણે તેની કેપિટલ કોસ્ટ ખૂબ જ વધી જાય છે હાઇડ્રોપાવર પ્લાન્ટ એ લોકલ એરિયાથી ઘણો દૂર હોવાથી તેની ટ્રાન્સમિશન કોસ્ટ પણ ઘણી વધી જાય છે લાંબા સમયની પાણીની અછત અથવા દુકાળ પણ ઇફેક્ટ કરી શકે છે કેમ કે હાઇડ્રોપાવર પ્લાન્ટ બેઝિકલી પાણી ઉપર જ આધારિત પ્લાન્ટ છે હાઇડ્રોપાવર પ્લાન્ટના બાંધકામ માટે જરૂરી જગ્યાની પસંદગી તો પહેલામાં પહેલું પાણી યોગ્ય ઊંચાઈ પર મળી રહે તેવી જગ્યા હોવી જરૂરી છે સાઇટ બાંધવામાં ઓછામાં ઓછો ખર્ચ થાય અને સાઇટ મજબૂત પાયો ધરાવતી હોય તેવી સાઇટ હોવી જરૂરી છે પાણી આપણે યુઝમાં લઈએ છીએ એટલે પાણીનું લીકેજ પણ નહિવત હોય તેવી સાઈટ જરૂરી છે જળાશય મોટા કેસમેન્ટ વિસ્તાર ધરાવતું હોય જેથી પાણી ન્યૂનતમ સ્તર નીચે ના જઈ શકે તે પણ જરૂરી છે હવે આપણે થર્મલ પાવર પ્લાન્ટ વિશે સમજીશું થર્મલ ઉર્જા એ પાવર પ્લાન્ટ ઉર્જા જનરેશન માટેનો સૌથી મોટો સ્ત્રોત છે ભારતમાં લગભગ સાહીઠ ટકા વધારે પાવર જનરેશન થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા કરવામાં આવે છે થર્મલ પાવર પ્લાન્ટમાં ફ્યુઅલ તરીકે કોલસો ગેસ અથવા પેટ્રોલિયમ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે થર્મલ પાવર પ્લાન્ટ સ્ટીમ પાવર પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે થર્મલ પાવર પ્લાન્ટનું ઊર્જા ચક્ર જોઈ લઈશું તો તેમાં કેમિકલ ઉર્જાનું કમ્બશન થઈને ઉષ્મા ઉર્જા એનું મશીન દ્વારા મિકેનિકલ ઊર્જા અને મિકેનિકલ ઉર્જાનું જનરેટર દ્વારા ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતરણ થાય છે ઉષ્મા ઊર્જા અને મિકેનિકલ ઉર્જા વચ્ચે હીટ એન્જિન આપેલા હોય છે થર્મર પાવર પ્લાન્ટના ઇક્વિપમેન્ટ જેમાં પહેલું ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જોઈએ તો અલ્ટરનેટર એક્સાઇટર કંટ્રોલ રૂમ અને સ્વિચ યાર્ડ આ એના ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે મિકેનિકલ ઇક્વિપમેન્ટમાં બોઈલર સુપરહિટર ઇકોનોમાઇઝર એર ફ્રી ટર્બાઇન અને કન્ડેન્સર આ એના મિકેનિકલ ઇક્વિપમેન્ટ છે થર્મલ પાવર પ્લાન્ટનો એક લેઆઉટ આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ મુખ્ય એનો પાર્ટ છે બોઇલર જેમાં ફ્યુઅલને સળગાવવામાં આવે છે અને એમાંથી ઉત્પન્ન થતી વરાળ દ્વારા ટર્બાઇન ફેરવવામાં આવે છે બોઇલરની પાસે એસ હેન્ડલિંગ એટલે કે જે તમારી એસ રહેલી છે એનું નાશ કરવા માટેનું એક ડિપાર્ટમેન્ટ હોય છે એર ફ્રી હોય છે ઇકોનોમો ઇકોનોમાઈઝર હોય છે જેમાંથી પાણીનો સપ્લાય તમને બોઇલરમાં મળી રહે છે ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ હોય છે તથા બોયલરની બોયલરથી સીધું ટર્બાઇન દ્વારા કનેક્ટ કરવામાં આવે છે ટર્બાઇન સાથે અલ્ટરનેટર અથવા જનરેટર કનેક્ટેડ હોય છે કન્ડેન્સર દ્વારા વધારાનું પાણી કુલિંગ ટાવર સુધી પહોંચાડવામાં આવે છે અને જે શુદ્ધ પાણી રહેલું છે તે પાછું ઇકોનોમાઇઝરમાં લઈ જઈ બોઇલર સુધી પાછું પહોંચાડવામાં આવે છે હવે એક એનિમેટેડ વ્યૂ જોઈ લઈએ તો કોલસો તમે દેખી રહ્યા છો કોલસો જેને સળગાવવામાં આવે છે અને બોયલરમાં રહેલું પાણી કોલસાના ઉષ્મા ઉર્જાના સંપર્કમાં આવતા તેમાંથી વરાળ ઉત્પન્ન થાય છે વરાળ સીધી ટર્બાઇન પર ફેંકવામાં આવે છે અને ટર્બાઇન એની ગતિ ચાલુ કરે છે ટર્બાઇન ફરતા જ તેના સાફ્ટ સાથે કનેક્ટેડ જનરેટર પણ ફરવા માંડે છે અને જનરેટર ફરતાં જ તેમાંથી ઇલેક્ટ્રિકલ ઉર્જા ઉત્પન્ન થાય છે તથા સ્ટીમ એટલે કે વરાળ ઠંડી પડે અને તેનું પાણીમાં રૂપાંતરણ થાય તો એ કન્ડેન્સરમાં મૂકવામાં આવે છે શુદ્ધ પાણી ફરીથી બોઇલરમાં નાખવામાં આવે છે અને અશુદ્ધ પાણી કુલિંગ ટાવરમાં લઈ જવામાં આવે છે જેને પછી ઠંડુ પાડવામાં આવે છે હવે એનો એક આપણે વિડીયો જોઈ લઈએ તો વિડીયોમાં તમે જોઈ શકો છો થર્મલ પાવર પ્લાન્ટનું બંધારણ જેમાં સૌ પ્રથમ છે તેમાંથી કોલસો બોઈલર સુધી પહોંચાડવામાં આવે છે નદી છે જેમાંથી પાણીનો ઉપયોગ આપણે બોઇલરમાં કરી શકીએ છીએ કોલસો બોઈલરમાં જઈને સળગાવવામાં આવે છે આ જોઈ શકો છો બોઇલર તમને દેખાય છે કોલસો બોઈલરમાં પડી રહ્યો છે તેને સળગાવવામાં આવે છે કન્ડેન્સરમાંથી પાણી સીધું બોઇલરમાં લઈ જવામાં આવે છે બોઈલરમાં ઉષ્મા ઊર્જાના સંપર્કમાં આવતા જ પાણીનું વરાળ સ્વરૂપે રૂપાંતરણ થાય છે તમે જોઈ શકો છો અને એ જ વરાળ સીધી પાઇપલાઇન મારફતે ટર્બાઇન પર ફેંકવામાં આવે છે ટર્બાઇન પર વરાળ ફેંકવામાં આવતા જ ટર્બાઇન એની ગતિ ચાલુ કરે છે ટર્બાઇન ફરવા લાગે છે વધારાની વરાળ પાણી સ્વરૂપે કન્ડેન્સરમાં પાછી જાય છે તથા ટર્બાઇનની સાથે કનેક્ટેડ જનરેટર ટર્બાઇનના ફરવાના લીધે મૂવમેન્ટમાં આવે છે અને તેમાંથી ઇલેક્ટ્રિકલ એર એનર્જીનું ઉત્પાદન થાય છે આ ટ્રાન્સફોર્મર છે જેમાંથી એનર્જીને સ્ટેપઅપ કરી ટ્રાન્સમિટ કરવામાં આવે છે હવે થર્મલ પાવર પ્લાન્ટના ફાયદા જોઈ લઈએ તો તેમાં મળતું બર્તણ એ ખૂબ જ સસ્તું હોય છે હાઇડ્રોપાવર પ્લાન્ટ કરતાં જગ્યા ઓછી રોકે છે લોડ સેન્ટર તથા બર્તણ મળી રહે તેવી ગમે તે જગ્યા પર આ પ્લાન્ટ ઊભો કરી શકાય છે ઇનિશિયલ કોસ્ટ તથા પ્રોડક્શન કોસ્ટ ઓછી છે લોડ ચેન્જિંગમાં કોઈ મુશ મુશ્કેલી નડતી નથી ટર્બાઈન પચીસ ટકા ઓવરલોડ પર પણ સહેલાઈથી કામ કરી શકે છે એટલે કે અમુક અન્ડર લોડના સમયગાળામાં પણ ટર્બાઈન દ્વારા તમે ઇલેક્ટ્રિકલ ઉર્જા ઉત્પન્ન કરી શકો છો વધેલી વધેલી સ્ટીમ છે જે વધેલી વરાળ છે તેનો ઉપયોગ પેપર મિલ્સ ટેક્સટાઇલ્સ મિલ્સ સુગર મિલ્સ રિફાઇનરીસ તેમજ કેમિકલ ફેક્ટરીમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે થર્મલ પાવર પ્લાન્ટના ગેરફાયદા મેન્ટેનન્સ તથા ઓપરેટિંગ કોસ્ટ ખૂબ જ વધારે છે હવાનું પ્રદૂષણ પણ વધારે છે કોલસો ગેસ અને ઓઇલ દ્વારા સળગાવવામાં આવે જો તો તેમાંથી પ્રદૂષિત હવા ચીમની દ્વારા બહાર ફેંકવામાં આવે છે તેથી તેમાં હવાનું પ્રદૂષણ વધે છે કોલસાની સાચવણી તથા એસનો નિકાલ કરવો થોડો મુશ્કેલ છે કોલસો સાચવવો અને તેમાંથી વધેલી એસનો નિકાલ ખૂબ જ મુશ્કેલ છે પ્લાન્ટમાં સ્મોક તથા ગરમીનું પ્રમાણ વધારે છે કોલસા ગેસ અથવા ઓઇલને સળગાવવામાં આવતા સ્મોકનું પ્રમાણ વધે છે અને તેના દ્વારા જ ગરમીનું પણ પ્રમાણ વધે છે થર્મલ પાવર પ્લાન્ટના બાંધકામ માટે જરૂરી જગ્યાની પસંદગી તો લોડ સેન્ટરની પાસે હોવો જોઈએ પાણીનો સપ્લાય મળી રહે તેવો હોવો જોઈએ કેમ કે પાણી આપણે બોઇલરમાં જરૂરી છે બળતણ સહેલાઈથી મળી શકે તેવી જગ્યા પર હોવું જોઈએ કોલસો ગેસ અને ઓઇલ તમને આરામથી નજીકથી મળી શકે તેવી જગ્યા જરૂરી છે જરૂર જમીન પણ છે તેના માટે અને તેના પ્રકાર પણ જરૂરી છે વાહન વ્યવહાર સહેલાઈથી થઈ શકે તેવો હોઈ જો હોવો જોઈએ કોળસો તમારે લઈ જવો હોય તો સહેલાઈથી ત્યાં સુધી પહોંચી શકે તેવું હોવું જોઈએ મેનપાવર સહેલાઈથી મળી શકે એટલે કે માણસો કામ કરવા માટે તમને સહેલાઈથી મળી શકે તેવા હોવા જોઈએ એસનો નિકાલ સહેલાઈથી થઈ શકવો જોઈએ અને મેઇન રહેટાણવાળી જગ્યાથી દૂર હોવો જોઈએ મિત્રો આજનું આપણું આ ચેપ્ટર હું પૂરું કરું છું જેમાં તમે હાઇડ્રોપાવર પ્લાન્ટ અને થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઇલેક્ટ્રિકલ ઉર્જાના ઉત્પાદન વિશે સમજ્યા હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન વિશે સમજીશું થેન્ક યુ